નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન જેની દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવે છે કે સર તમે અમને આ પેપર પૂરા પાડો જેથી કરીને અમે સારી રીતે તૈયારી કરી શકીએ તો મિત્રો તમારા માટે જ આપણે આ પેપર બનાવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત જે ધોરણ નવ વિજ્ઞાન દ્વિતીય પરીક્ષાનું પેપર છે પચાસ ગુણ છે અને માળખા પ્રમાણે છે બરાબર તો લઈએ મિત્રો વિભાગ એ વિભાગ એ શું છે તો કે હેતુલક્ષી પ્રશ્નો છે જે આપણી સૂચના મુજબ આપણે લખવાના હોય છે એમસીક્યુ હોય છે એક વાક્યના હોય છે ખરા ખોટા હોય છે બરાબર અને ખાલી જગ્યા હોય છે તો આપણે પેલા વિકલ્પો લઈ લઈએ જો વિડીયોને આખો જોજો સમજજો તો પરીક્ષામાં ફાયદો થશે બાકી તમે અડધી મિનિટ જોઈને નીકળી જશો તો તમને નુકસાન છે મને કોઈ નુકસાન નથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે તો આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે તો કે બાષ્પીભવન બરાબર બાષ્પીભવન જ્યારે થતું હોય ત્યારે આસપાસના વાતાવરણમાંથી ઉર્જાનું શું થાય શોષણ થાય બરાબર એટલે ઠંડુ પડી જાય એટલે માટલામાંથી આ બાષ્પીભવનની ક્રિયા થાય એટલે ઉષ્માનું શોષણ થાય એટલે ઠંડુ પડી જાય બાષ્પીભવનની ઘટના થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે એચજી એટલે કે મર્ક્યુરી ધાતુ જેને તમે શું કહો છો પારો પણ કહો છો કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં પાંચમા પાઠમાંથી છે પ્રોટીનના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે તો મિત્રો જવાબ આવશે રીબો જોમ્સ કઈ અંગિકા રીબો ત્યાર પછી આગળ ખરા ખોટા છે એ ખરા ખોટા લેતા પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી હોય છે કે સર આ દ્વિતીય પરીક્ષાના તમામ પેપરોના સંપૂર્ણ સોલ્યુશનની અમારે પીડીએફ જોઈએ છે અમારે રીડ કરવું છે વ્યવસ્થિત રીતે તો મિત્રો એના માટે પીડીએફ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે વૈદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનની લિંક જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા ગૂગલ પ્લેસ્ટોર ઉપર જ વૈદ ડિજિટલ એજ્યુકેશન તમે લખશો એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમે સ્ટાન્ડર્ડ નાઇનમાં જશો તો ત્યાં તમને આખું પેપર સેટ એટલે કે તમામ વિષયના ત્રણ ત્રણ પેપર એટલે કુલ વીસથી પણ વધુ પેપરોનો પેપર સેટ મળી જશે ધોરણ નવ દસ અગિયાર બાર એમાં દસમાને બારમાના ગાલા અસાઇનમેન્ટના પેપરના સોલ્યુશન પણ મળી જશે અને તમે મેળવી શકશો સ્ટડી મટિરિયલ પણ મેળવી શકશો ક્લિયર આગળ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો છેતાલીસ ગ્રામ સોડિયમ પરમાણુમાં સોડિયમ પરમાણુના બે મોલ છે તો ખરું કેમ કારણ કે સોડિયમનું પરમાણુય દળ ત્રેવીસ ગ્રામ છે તો ત્રેવીસ ગ્રામ થાય ત્યારે એક મોલ થાય તો એનો અર્થ થયો કે છેતાલીસ ગ્રામ થાય ત્યારે કેટલા મોલ થાય બે મોલ તો અહીંયા છેતાલીસ ગ્રામ આપ્યું છે અને બે મોલ આપ્યા છે એટલે ખરું થશે મત્સ્ય વર્ગમાં પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય હોય છે ખોટું દ્વિખંડી હોય છે એક કર્ણક અને એક શેપક બીજી વાત મિત્રો તમને હજી ધોરણ નવના કોઈપણ વિષયમાં ડાઉટ છે તો એના વિડીયો તમે આવી રીતે લાઈવ જોઈ શકશો પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈને તમે આ લાઈવ વિડીયો જોઈ શકશો અને તમે તમારો જે અભ્યાસ છે એને વધુ સુદૃઢ મજબૂત કરી શકશો બરાબર કારણ કે આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીના મોટા ભાગના વિષયના વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે અને તમારે આ પેપરોના વિડીયો જોતા હોય તો એ પ્લેલિસ્ટમાંથી મળી જશે ખાલી જગ્યા પૂરવાની છે અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેવો હોય તો અચળ વેગ એટલે વેગ બદલાય નહીં તો વેગ ન બદલાય તો એનો પ્રવેગ કેટલો થઈ જાય શૂન્ય થાય જો વેગમાં વધારો થાય તો ધન પ્રવેગ વેગમાં ઘટાડો થાય તો ઋણ પ્રવેગ એટલે કે પ્રતિપ્રવેગ પણ અચળ વેગ છે એનો વેગ બદલાતો નથી સમય સાથે વેગ અચળ જળવાઈ રહે છે એનો આલેખ દોરવો હોય તો આ રીતે દોરી શકાય આ સમયની અક્ષ છે અને આ માની લો કે પદાર્થનો વેગ છે તો માની લો કે અહીંયા દસ મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે તો જેમ જેમ સમય વધે છે તેમ એનો વેગ વધતો નથી વેગ અચળ રહે છે એટલે કે સમયની અક્ષને સમાંતર આલેખ મળે જો કદાચ ફેરવે પ્રશ્ન પ્રશ્નની પેટર્ન બદલે શું કહે છે કે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર મળે છે તો પદાર્થ કેવી ગતિ કરે છે બરાબર તો અચળ વેગી ગતિ કરે છે ત્યારબાદ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધે તો કાર્યનું મૂલ્ય શું થાય જો આ સ્થાનાંતર આ લાગતું બળ બરાબર આ આપેલા આટલો ખૂણો હતો હવે એ ખૂણો વધે છે આ જે બળ છે એમની વચ્ચે અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધે તો ખૂણો વધે એમ કાર્યનું મૂલ્ય ઘટે અને ખૂણો ઘટે એમ કાર્યનું મૂલ્ય વધે એક શબ્દમાં લખો નારિયેળના રેસાઓ કઈ પેશીના બનેલા હોય તો દ્રઢોતક પેશીના દ્રઢોતક પેશીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે મૃત યાંત્રિક પેશી તો તમારે મને કમેન્ટ કરવાની છે કે જીવંત યાંત્રિક પેશી ગ્રંથીઓ હોય છે અથવા તો અહીંયા વહેમ ગ્રંથિઓ આપી છે પણ એ હોતી નથી બરાબર એટલે ત્વચા છે સ્નિગ્ધ ભીની જેવી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના અંતર વિરુદ્ધ સમયના આલેખો શું દર્શાવે છે તો અહીંયા મિત્રો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તો અહીંયા સમયની અક્ષને સમાંતર છે કોણ અંતર બીજું અહીંયા અંતરનો આલેખ કેવો છે તો કે સુરેખ છે ત્રીજું અહીંયા કેવો છે તો કે પરવલય આકાર છે કેવો આકાર છે પરવલય આકાર ચાલો તો પેલો શું છે સ્થિર છે કેમ તો કે સમય વધે છે પણ પદાર્થ કે અંતર નથી કાપતો પદાર્થો જેટલું અંતર કાપી માની લો કે એ પાંચ મીટર હોય તો પાંચ મીટરે શું થઈ ગયો છે આ પાંચ મીટર હોય તો પાંચ મીટર ઊભો રહી ગયો છે સમય વધે છે પણ પદાર્થ નથી આગળ વધતો ઓકે બીજો શું કહે છે નિયમિત ઝડપે સમય વધે એમ પદાર્થનું અંતર પણ વધે અને ત્રીજો આલેખ છે પરવલે આકાર તો અસમાન ઝડપે એમાં વધારો થાય છે વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ તો બે ગુણના પ્રશ્નો છે તો નીચે દર્શાવેલ દરેક વસ્તુને સમાંગ કે મિશ્રણમાં વર્ગીકૃત કરો કે મિશ્રણ છે કારણ આપો પાણી એ ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે ત્યાર પછીનો પ્રશ્ન આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ અથવા જો પ્રશ્નની પેટર્ન બદલી છે કાગડાનો સમાવેશ કરતા વર્ગના ચાર લક્ષણો જણાવો એટલે અહીંયા કોની વાત કરી છે ઇનડાયરેક્ટલી વિહગ કોની વિહગ એટલે તમને ઘણી આવી રીતે ઊભય સોરી ઉદાહરણ આપી અને એ વર્ગ વિશે પૂછતા હોય છે તફાવત આપો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી અને ગુરુત્વ પ્રવેશ સ્મોલ જી અથવા તો તમને તફાવત પૂછાય દળ અને વજનનો સૌથી મોસ્ટ એમપી એ અને આ ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપો ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે અથવા તો ઊંચી ઈમારત ના પાયા પહોળા હોય છે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપો લાકડામાં ખીલી ઠોકતી વખતે ખીલીના માથા પર અફડાવાથી હથોડી પાછળ તરફ ઉચકીને આગળ લાવવામાં આવે છે આવી રીતે ગ્રીન હાઉસ અસર એટલે શું ગ્રીન હાઉસ અસર કોને કહેવાય ટૂંકનોને લખો પાકની ફેરબદલી આંતરપાક પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ અથવા તો કૃષિ પાકો જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરવામાં આવે છે મધમાખી ઉછેર શા માટે કરવામાં આવે છે ત્રણ ગુણમાં બી પૂછાઈ શકે વિભાગ સી ત્રણ ગુણના પ્રશ્નો ટિંડલ અસર ટૂંકનોને લખો તફાવત આપો આવૃત બીજ ધારી અનાવૃત બીજ ધાળી ધારી એક દળી દ્વિદળીનો તફાવત પૂછાઈ શકે વૈજ્ઞાનિક કારણ આપો કે ચાલતી કારમાં બેઠા હોઈએ ત્યારે સીટ બેલ્ટ પહેરવો હિતાવહ છે એક ગુણ ગતિમાન પડી જવાય છે ત્રીજું કૂદના ખેલાડીઓ ગાડલા પથારી પથ કૂદકો લગાવે છે ત્રણેયના તમારે કારણ આપવાના છે ત્રણેયના આપ્યા છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી અને સમજાવો ઉદાહરણ આપીને ગુરુત્વ પ્રવે જી એટલે શું અને સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવાનું છે તો એ મેળવેલું છે વિભાગ ડી ચાર ગુણના પ્રશ્નો મોસ્ટ ટાઈમ પી ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે શું એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટીથી એચ ઊંચાઈ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારો કયા પરિબળો જાત સુધારણા માટે ઉપયોગી છે સમજાવો તો આ રીતે મિત્રો કમ્પ્લીટલી પેપરનું શું થશે સોલ્યુશન થશે બરાબર નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરે લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે એમાં જોઈન્ટ થઈ શકો છો અને તમારા ભાઈ બહેન સગા સંબંધીને શેર કરી શકો છો અને આ પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે તમામ મિત્રોને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત